વિદ્યાર્થી મિત્રો આજે આપણે જાણીશું ધોરણ અગિયાર વિષય છે ગુજરાતી પાઠ નંબર પંદર મારી ફળી જાડવા બે જેના કવિ છે દેવજી રા મોઢા જેનું સંપૂર્ણ સ્વાધ્યાય solution આજે આપણે જાણીશું એનિમેશન સાથે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો નંબર એક ફળીનું જાડવું ક્યાં જવાની વાત કરે છે તો જવાબ છે ફળીનું જાડવું જંગલમાં જાડવાને શા માટે જોખમ અનુભવાય છે તો જવાબ છે જંગલમાં ઓચિંતા કઠિયારા આવી જાડવા પર કુહાડાના ગા કરે છે આથી જંગલમાં જાડવાને જોખમ અનુભવાય છે

મારા ફળીનો જાડવો બે કાવ્યને અંતે દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો નંબર એક પહેલા જાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે તો જવાબ છે પહેલા જાડવાને

તો જવાબ છે જાડવાને નંબર માં નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો નંબર એક મારા ફળીના જાડવા બે ગીતનો મધ્યમવર્તી વિચાર લખો તો જવાબ છે મારા ફળીના જાડવા બે ગીત માં કવિયે બે ઝાડવાનો વાર્તાલાપ મૂક્યો છે એક ઝાડવું દૂર દૂર જંગલ માં ચાલ્યા જવાની વાત કરે છે એનાથી એના ભાઈ બાંડુ સ્વજનનો વિયોગ સહન થતો નથી એને એકલવાયું લાગે છે તેનો દિવસ તો ગમે તેમ પૂરો થાય છે પણ રાત પૂરી થતી નથી પરંતુ બીજું ઝાડવું એને સમજાવે છે કે જંગલ માં જીવનું જોખમ છે ઓચિંતા કઠિયારા આવી એમના પર કુહાડાના ગા પર ગા કરશે આપણે ત્યાં સુરક્ષિત નથી અહીં આપણને જેને ઉછેર્યા પાણી સિંચીને મોટા કરે એમને આપણે ક્યારે આપણો ફળ અને છાયો આપીશું બીજું ઝાડુ પેલા જાડવાને રોકાઈ જવા કહે છે જેને આપણને ઉછેર્યા એના બળતણ માટે તો ઉપયોગી થઈએ આ ગીતમાં કવિએ બે જાડવાના વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવાની વાત ભાવના રજૂ કરી છે આ ગીતમાં મધ્યમવર્તી વિચાર એ છે કે માનવ જીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે પ્રસ્તુત કરતા ડોક્ટર શબ્બીર અલીજી ભટ્ટ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો આવા વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકન દબાવો જેથી તમને તુરંત નવા વિડીયો મળી રહે અને મિત્રો આ ચેનલ પર તમને ગુજરાતી નિબંધ ગુજરાતી સાહિત્યના લગતું તમામ મટીરીયલ મળી રહેશે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો